હવે આગળ વાત કરીએ તો ખેડાની. ખેડા જિલ્લાના ગલતેશ્વર તાલુકાના સેવા સદનમાં સ્વચ્છતા અભિયાનના લીલે લીરા ઉડ્યા. દૂષિત પાણીથી લોકો તશ. ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકા સેવા સદનનો વહીવટ ખાડે ગયો તેમ લાગી રહ્યું છે અને કચેરીમાં ફરજ બજાવતા જવાબદાર અધિકારીઓ દ્વારા યોગ્ય દેખરેખ રખાતા ન હોવાનું દેખાઈ રહ્યું છે. સરકારી કચેરીની બાજુમાં રહેણાંક મકાનો આવેલા છે. આ મકાનોના માલિકો દ્વારા ઘરની પાછળ કપડાં, વાસણ તથા ઘર વપરાશના દૂષિત પાણી સદનના કમ્પાઉન્ડમાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે સેવા સદનમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. દૂષિત પાણી આવવાના કારણે કિચડ થઈ જવાથી માથું ફાટી જાય તેવી દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે અરજદારોને ભારે તકલીફનો સામનો થઈ રહ્યો છે. કિચડ થવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ જોવા મળ્યો છે, જેથી લોકોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત ફેલાઈ રહી છે. એક તરફ સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન માટે ધમપછાડા કરી રહી છે, ત્યારે અહીંયા સ્વચ્છતા અભિયાનના નામે મીંડું જોવા મળી રહ્યું છે. સ્વચ્છતા અભિયાન માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે. શું સ્વચ્છતા અભિયાન ક્યારે પૂરું થશે તેવું લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે. તંત્ર દ્વારા આ સમસ્યાનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. રાકેશ મકવાણા, ZSTV, ખેડા.